चलो विद्यार्थी मित्रों, अपने गया लेक्चर में राशिओ विषे बात करी थी, बराबर। अने एमां तमने एवुं कीधुं हतुं के मूलभूत राशि, टोटल सात मूलभूत राशि हुई। साधित राशिओ, तो के साधित राशिओ तो जेटली बनावी हुई एटली बने, बराबर। साधित राशिओनी ताण ज न होय, वेग, प्रवेग, बळ, लंबाई, बळ, कार्य, ऊर्जा, आ बधी साधित राशि कहेवाय। હવે જે ત્રીજું તમને કીધું હતું પૂરક રાશિ, તો હવે આપણે વાત કરવાની છે પૂરક રાશિ। પૂરક રાશિ, પૂરક રાશિ એટલે એવી રાશિ કે જે રાશિ સાધિત દ્વારા કે સોરી મૂળભૂત દ્વારા જે રાશિઓ ન બનાવી શકાતી હોય એવી રાશિઓને પૂરક રાશિ કહેવાય। એની અંદર આમ તો ત્રણ છે, પણ આપણા સિલેબસમાં બે છે। કે પહેલી એક રાશિ છે ઘન કોણ, બરાબર। પહેલી એક રાશિ છે ઘન કોણ। ઘન કોણ પેલા વ્યાખ્યા લખી નાખું, પછી તમને સમજાવું કે ઘન કોણ તો એ રાશિનો અર્થ કઈક એવો થાય। હવે કોણ શબ્દ આવે, કોણ એટલે તમને એક વસ્તુ ખબર પડે કે ખૂણાની વાત કરી છે, બરાબર। ખૂણો આવે, તમે જે દસમા ધોરણમાં કહેતા કે ભાઈ કેન્દ્ર સાથે આંતરેલો ખૂણો, પરંતુ એમાં વર્તુળ હતું, તો અહીંયા ઘન કોણ એટલે કોઈ પણ ગોળાની પૃષ્ઠ અથવા તો એની સપાટીના કોઈ પણ ભાગ દ્વારા કેન્દ્ર સાથે આંતરેલો ખૂણો, એ કેન્દ્ર સાથે આંતરેલો ખૂણો, તો એ ખૂણાને ઘન કોણ કહેવાય, બરાબર। કે કોઈ પણ ગોળાની પૃષ્ઠ દ્વારા કેન્દ્ર સાથે આંતરેલો ખૂણો, કે આખો ગોળો તમે વિચારો, આખો ગોળો, આ ગોળાની એક આખી પૃષ્ઠ, તો એ પૃષ્ઠ દ્વારા કેન્દ્ર સાથે આંતરેલો ખૂણો, તો અહીંયા જે ખૂણો બને એ ખૂણાને કહેવાય ઘન કોણ। તો એમ થાય આ કઈ પ્રકારનો ખૂણો છે, બરાબર। ખૂણો બહુ સિમ્પલ છે, તમે જે આવું તમે કરતા, તમે જે દસમા ધોરણમાં કરતા કે વર્તુળ હોય, વર્તુળની કોઈ પણ ચાપે કેન્દ્ર સાથે આંતરેલો ખૂણો, તો એક ચાપ દ્વારા ખૂણો બનતો, આમાં આખા સમતલ દ્વારા ખૂણો બનતો, બરાબર। તો એ જે ખૂણો છે ખૂણો જ છે, બીજું કઈ નહોતું, પરંતુ આ જે ખૂણો હતો એ દ્વિપરિમાણમાં હતો, બરાબર। આ ખૂણો હતો એ દ્વિપરિમાણમાં હતો, જયારે અહીંયા જે ખૂણો મળે એ ત્રિપરિમાણમાં મળે, બરાબર। આ જે ખૂણો મળે કેવો, ત્રિપરિમાણમાં ખૂણો મળે। હવે આ ખૂણો તમે ઘણી વાર જોયો હોય, ધારો કે આપણે એવું વિચારીએ કે તમે ઘણી વાર દાણા ચણા ખાવા જાઓ, બરાબર, કે દરિયા કિનારે રખડતા હોય અને દાણા ચણા ખાવા હોય, તો એની લારી વાળાને તમે કહો કે ભાઈ દાણા આપો, એટલે તમને શું કરે, કાગળ આવે, એ કાગળની અંદર આ રીતે આખો આમ ફીટે, બરાબર, આ રીતે બનાવે, તો એ જે ખૂણો બને ને અહીંયા, એક મિનિટ, તો આ રીતે જે બને ને આવું, તો આની અંદર પણ અહીંયા જે ખૂણો બને, આ ખૂણો એટલે ઘન કોણ, આ ખૂણો કોની કારણે બન્યો, તો કે આ ખૂણો આવડી આખી સપાટી કારણે બન્યો, આ જે ખૂણો બન્યો આખી આ સપાટી કારણે બન્યો, તો આવી રીતે જે ખૂણો બને છે એ ખૂણો એટલે જ ઘન કોણ, બરાબર। ઘનકોણ માટે તમે બીજું એવું વિચારી શકો, ધારો કે આ છે આખું સમતલ છે, આ સમતલ, હવે આ સમતલમાં એવું કરું ચારે છેડે દોરી બાંધી દઉં, એ દોરીને નીચે એક નાનો પથ્થર બાંધું અને પછી એને ઉછાળું, બરાબર, તોય જે આખો એક આકાર બને એ પણ શું કહેવાય, ઘનકોણ, બરાબર। તમે પેરાસૂટ જોયું હશે કે પેરાસૂટની અંદર એક વ્યક્તિ નીચે લટકતો હોય, અને કે પેરાસૂટ જો તો પેરાસૂટની અંદર સમથિંગ એક આકૃતિ દોરવાનો પ્રયત્ન હું કરું, તો એમાં કઈક એવું હોય કે અહીંયાથી એક આમ વ્યક્તિ એક લટકતો હોય, તો અહીંયા જે આ વ્યક્તિ પાસે જે અહીંયા ખૂણો બને ને એ ખૂણાને પણ ઘન કોણ કહેવાય, બરાબર ને। ઘન કોણ એટલે કઈ નવું નથી, ત્રિપરિમાણમાં ખૂણો છે, આપણે વ્યવહારમાં એ ઘન કોણનો ઉપયોગ ખૂબ જ ઓછો છે, બરાબર, અને આપણે ફિઝિક્સમાં પણ એનો ઉપયોગ એટલો બધો ખાસ છે નહીં, બરાબર। તો આ પ્રકારનો ખૂણો એટલે ઘન કોણ, આ ઘન કોણનો એનો એકમ સ્ટી રેડિયન છે, એનો એકમ શું છે, સ્ટી રેડિયન, એને એસ ટી આર એ ડી
ત્યારે એના વડે દર્શાવે, તેનો એકમ સ્ટી રેડિયન છે. તેનું સૂત્ર જો કે સ્વીકારવાનું છે, તેનું સૂત્ર એવું આવે કે ક્ષેત્રફળ છેદમાં ત્રિજ્યાનો વર્ગ. આ સૂત્ર આપણે સ્વીકારવાનું છે, એની કોઈ સાબિતી નથી. ઘનકોણને ઓહમ વડે દર્શાવે, એટલે ઓહમ બરાબર એવી રીતે વંચાયા ને ડેલ્ટા એ અપોન આર સ્ક્વેર. અહીંયા ત્રિકોણ દોર્યો ને એ ત્રિકોણને ડેલ્ટા કહેવાય, બરાબર, એને હું કહેવાય ડેલ્ટા વંચાઈને, એટલે આને વંચાયું ડેલ્ટા એ અપોન આર સ્ક્વેર. હવે આપણે વિચાર એવો આવે કે ભાઈ ક્ષેત્રફળ કેટલું લેવું, તો ક્ષેત્રફળની અંદર જેટલો વિસ્તાર, જેટલા વિસ્તાર વડે ખૂણો બને છે એ એટલો વિસ્તાર એટલે ક્ષેત્રફળ લેવાનું. ધારો કે તમે તરબૂચ લેવા જાઓ, તો આ તમે એક તરબૂચ લેવા જાઓ. હવે તમે એમ કહો તરબૂચ ચાકવું છે, એટલે તરબૂચ ચાકવું છે એમ કહો ને, એટલે તમને એક આવો એક ભાગ કાપીને આપે, એક આખો આખો એક આવો ભાગ કાપીને આપે, બરાબર. આવો એક ભાગ કાપીને આપે, એની અંદર આટલો ભાગ આખો લાલ હોય, અંદર ભાગ લાલ હોય જે આપણે ખાતા હોઈએ, બરાબર, આટલો ભાગ આખો લીલો હોય. તમે એમ કહો તરબૂચ ચાકવું છે, એટલે તમને એક ડગડી કાપીને આપે, બરાબર. એ ડગડીનો જે ખૂણો હોય ને, ખૂણો એટલે જ ઘનકોણ. તો એ જે ડગડી કાપીને આપે, તો એમાં જેટલો આ લીલો ભાગ હોય તમે એટલું તરબૂચ ધારો કે ખાવશો, તરબૂચનો એક ભાગ બનાવ્યો, તો એનો આ જે ભાગ છે ને એ ભાગનું ક્ષેત્રફળ લેવાનું, એ ભાગનું ક્ષેત્રફળ લેવાનું. ત્રિજ્યા કેટલી લેવાની, તો કે એના કેન્દ્રથી અહીંયા જે ક્ષેત્રફળ સુધીનો ભાગ થતો હોય એને ત્રિજ્યા લેવાની, બરાબર. હમણાં મેં પેરાસૂટનું ઉદાહરણ આપ્યું હતું, તો ભાઈ આમાં ક્ષેત્રફળ કેટલું લેવાનું, તો કે આ જે પેરાસૂટ હોય, પેરાસૂટની નીચે જે આ વ્યક્તિ લટકતો હોય, તો એ પેરાસૂટની નીચે જે આ વ્યક્તિ લટકે છે, તો એ જેટલો પેરાસૂટનો ભાગ આવે ને એટલું ક્ષેત્રફળ લેવાનું, અને જે દોરી આવે, દોરી, એ દોરીની લંબાઈ શું થાય, ત્રિજ્યાની લંબાઈ થાય, બરાબર. એટલે આનું સૂત્ર કંઈક આવું આવે છે, ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો વર્ગ, બરાબર. તો આ પ્રકારનું એટલે ઘનકોણ. ત્યારબાદ તો ઘનકોણ તમને સમજાણું હશે, ક્લિયર, બરાબર. અને કઈ પણ ડાઉટ હોય તો પછી મેં આગળ કીધું એમ પૂછતા રહેજો. કે ઘનકોણ એટલે એક બહુ ક્લિયર વસ્તુ છે કે ભાઈ ગોળો હોય, ગોળો, ગોળાની કોઈ પણ એક સપાટી દ્વારા કેન્દ્ર સાથે બનાવેલો ખૂણો, એ ખૂણો એટલે ઘનકોણ. બીજું છે સમતલ કોણ. બરાબર, બીજું છે સમતલ કોણ. સમતલ કોણ એટલે એ જે તમે દસમા ધોરણમાં ભણીને આવ્યા ને, એ જ કે કોઈ પણ વર્તુળના ચાપ દ્વારા કેન્દ્ર સાથે આંતરેલો ખૂણો, તો એ કેન્દ્ર સાથે આંતરેલો ખૂણો, એ ખૂણાને જ સમતલ કોણ કહેવાય, બરાબર. બીજું એમાં નવું નથી. સમતલ કોણ બહુ સારી વસ્તુ છે. તમે દસમા ધોરણમાં સમતલ કોણ આ બહુ બધું ભણીને આવ્યા છો સમતલ કોણ વિશે, બરાબર. હવે ખરેખર દસમા ધોરણમાં જે સૂત્ર ભણીને આવ્યા એ અને આપણે જે સૂત્ર ભણવાનું છે એમાં થોડોક એવો ચેન્જીસ છે, એની હું તમને વાત કરું. પહેલા તો સમતલ કોણ એટલે હું કીધું તો કે એક સાદું વર્તુળ લેવાનું છે, એ વર્તુળનો કોઈ પણ એક ચાપ હોય તો ચાપે કેન્દ્ર સાથે આંતરેલો ખૂણો, આ ખૂણો એટલે સમતલ કોણ, બરાબર. અહીંયા ચાપ હશે, આ એની ત્રિજ્યા. હવે સમતલ કોણ, સમતલ કોણનો એકમ રેડિયન છે. હવે આપણે એમ થાય કે અત્યાર સુધી તમે જ્યારે ખૂણાનો ઉપયોગ કરતા તો એ ખૂણાને તમે ડિગ્રીમાં માપતા, અહીંયા મેં એકમ મૂકી દો રેડિયન. આપણે હંમેશા યાદ રાખજો, ગમે ત્યારે પણ ખૂણો હશે તો તમારે એને ફરજિયાત રેડિયનમાં ફેરવવો પડશે. તમને ડિગ્રીમાં આપ્યું હોય તો એ તમારે રેડિયનમાં જ ફેરવવું પડે ફરજિયાત. કારણ કે ધારો કે હું તમને એવો સવાલ પૂછું કે 5 કિલોગ્રામ વત્તા 2 કિલોગ્રામ, તો એ શક્ય છે, બરાબર, તો એ શક્ય છે 7 કિલોગ્રામ. પરંતુ જો હું તમને એવો સવાલ પૂછું કે 5 કિલોગ્રામ વત્તા 2 મીટર, તો એ શક્ય જ નથી, બરાબર. શક્ય શું કામ નથી, કારણ કે આ બંનેના એકમો સમાન નથી. જો બંનેના એકમો સમાન થાય તો અને તો જ તમે એનો સરવાળો કરી શકો અથવા બાદ બાકી કરી શકો. મેં 5 કિલોગ્રામ વત્તા 2 કિલોગ્રામ હતું તો તમે 7 કિલોગ્રામ કર્યું, 5 કિલોગ્રામ વત્તા 2 મીટર, તો શક્ય જ નથી,
બરાબર, એનો અર્થ એમ થઈ ગયો કે જો બંને એકમો સરખા હોય તો અને તો જ તમે સરવાળો બાદબાકી કરી શકો. આવી જ રીતે 5 મીટર ગુણ્યા 30 ડિગ્રી તો ફિઝિક્સના કે વિજ્ઞાનના નિયમ પ્રમાણે આ શક્ય નથી. ડિગ્રીનો તમે કોઈની પણ સાથે ગુણાકાર ભાગાકાર કરી શકો નહીં, એટલે ફરજિયાત તમારે રેડિયનમાં ફેરવવું પડે. બરાબર, એટલે આપણે ડિગ્રીની અંદર જે વાત કરી છે કે ડિગ્રીની અંદર તમે ડિગ્રીનો કોઈ પણ પ્રકારે ગુણનો ઉપયોગ ન કરી શકો. બરાબર, ગુણાકાર ભાગાકાર કરવા માટે કે ભાઈ ત્રિજ્યા મીટરમાં હોય તો 2 મીટર × 30 ડિગ્રી, આ ખોટું પડે, આવું શક્ય નથી. એટલે ખૂણાને રેડિયનમાં ફેરવવો પડે. તો પછી હવે ડિગ્રી અને રેડિયનનો સંબંધ પણ હોય તો એક સંબંધ ખાસ યાદ રાખજો, 1 ડિગ્રી બરાબર પાઈના છેદમાં 180 રેડિયન. 1 ડિગ્રી બરાબર પાઈના છેદમાં 180 રેડિયન. પાઈ એટલે તો ખબર છે 3.1422 ના છેદમાં 7. એટલે કોઈ પણ ખૂણો હોય, ધારો કે 30 ડિગ્રી તમને આપ્યું હોય તો તમારે શું કરી દેવાનું, 30 ગુણ્યા π/180 કરી દેવાનું, એટલે તમને π/6 રેડિયન એવું મળશે. બરાબર, એટલે તમારે યાદ રાખજો હંમેશા ખૂણાને રેડિયનમાં ફેરવવો પડશે. ત્યારબાદ સમતલ કોણનું સૂત્ર ખૂણો, તો ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા, એનું સૂત્ર આવું છે. બરાબર, કે આવું છે ખૂણો, તો ખૂણો બરાબર શું છે, ચાપના છેદમાં ત્રિજ્યા. એટલે તમારે યાદ રાખવા તો આવું કરવાનું કે ચાપને કરતા બનાવો તો ચાપ બરાબર શું થાય, ખૂણો ગુણ્યા ત્રિજ્યા. તો તમારે આવું યાદ રાખવાનું, ચાપ બરાબર ખૂત્રી, બરાબર ખૂત્રી, કૂતરી નહીં ખૂતરી, કે ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. બરાબર, તો ખૂણો. હવે તમને એમ થાય કે તમે જે 10મા ધોરણમાં ભણ્યા હતા તો 10મા ધોરણમાં તો તમે કંઈક આવું ભણ્યા હતા કે લઘુચાપની લંબાઈ, તો લઘુચાપની લંબાઈ એમાં તમે સૂત્ર આવું ભણ્યા હતા, πr θ/180. બરાબર, જ્યારે અહીંયા મેં તમને ચાપ બરાબર શું કીધું, ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ધારો કે હું ચાપની લંબાઈ L લઈ લઉં, ત્રિજ્યાને R વડે દર્શાવું, તો ખૂણો બરાબર શું થશે, L/R. તો ચાપ બરાબર મેં ખૂણો ગુણ્યા ત્રિજ્યા કીધું, જ્યારે 10મા ધોરણમાં તમે ચાપનું સૂત્ર શું ભણ્યા હતા, πr θ/180 ભણ્યા હતા. તમે આ સૂત્ર ધ્યાનથી જોવો ને તો ખરેખર આ સૂત્ર એટલું જ છે કે ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. તમને આ પાયના છેદમાં 180, તો જો અહીંયા તમે જો તો 10મામાં પાયના છેદમાં 180 સૂત્ર હતું, ક્યાંથી આવ્યું, અહીંયાથી આવ્યું. એટલે તમે અહીંયા ધારો કે થીટા 30 ડિગ્રી મૂકી દો તો એ ગુણ્યા પાયના છેદમાં 180 થઈ જાય, એટલે ઓટોમેટિક રેડિયનમાં ફરી જાય. બરાબર, એટલે એ તમને 10મા ધોરણમાં આવી ડિગ્રીમાંથી રેડિયનમાં ફેરવવાની માથાકૂટ ન કરવી પડે, એ માટે તમને આવું સૂત્ર આપી દીધું હતું. બાકી ખરેખર આ સૂત્ર છે કેટલું, તો કે ચાપ બરાબર r θ. ખરેખર સૂત્ર એટલું જ છે, પરંતુ તમને આ પાયના છેદમાં 180 સાથે જોડીને આપી દીધું હતું. શું કામ જોડીને આપી દીધું હતું, કે જેથી કરીને તમારે આવી કાંઈ માથાકૂટ ન કરવી પડે, તમે સીધી કિંમત મૂકી દો એટલે સીધી તમને ચાપની લંબાઈ મળી જાય. બરાબર, તો આ સમતલ કોણ માટે ખાસ ધ્યાન રાખજો કે જે ખૂણા હશે એ ખૂણાને આપણે બધાને રેડિયનમાં ફેરવવા પડશે. બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંયાથી આગળ વધશું કે સમતલ કોણ છે, સમતલ કોણનો હજુ ટોપિક ઘણો મોટો છે. બરાબર, એટલે નેક્સ્ટ લેક્ચરમાં જે ખૂણા છે એ ખૂણાની પણ આપણે વાત કરશું, અને જે શું કહેવાય ખૂણા, જે આપણે ઘણા અલગ અલગ ઘણા નાના ખૂણાથી લઈને ઘણા મોટા ખૂણા સુધી આપણે વાત કરવાની છે. બરાબર, તો એની બધી પણ ચર્ચાઓ કરશું. બરાબર, રોજે રોજ નોટબુકમાં લખતા રહેજો. હમણાં મેં કીધું એમ, હમણાં થોડું થોડું જ આપણે ભણશું, પછી આપણે થોડોક સમય પછી બધું ફૂલ લેન્થમાં ભણશું. અત્યારથી જે પ્રશ્ન હોય તે પૂછતા રહેજો.